रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी। पीवड़ा घनश्याम महाराज एमना चरणों में अपना प्राण प्यारा पूज्यपाद गुरुदेव एमना चरणों में वंदन करी आओ। श्रीमद सत्संगी जीवन कथा गंगाना प्रवाह में आपने पण डूबकी लगावीए। सुव्रत मुनि प्रताप सिंह राजा ने कहे छे, हे राजन, राजन तत्रांतरे जाता नरे स्वासं सहस्रशः अदेवः दानवः दैत्यः यक्षा रक्षांसि चक्षितौ। हे राजन, बद्रिकाश्रमनी ए धरती उपर दुर्वासा मुनिनो साप थयो छे। अक्षरधामना अधिपति पुरुषोत्तम नारायणे भगवान नर नारायण ने निमित्त बनावी सापने अंगीकार कर्यो छे। पृथ्वी उपर अवतरण माटेनो संकल्प कर्यो छे। भगवाने एम कह्यु छे, आ साप अमारी इच्छाथी थयो छे। अमारे पृथ्वी पर प्रगट थवू छे। अमारी आप सहुने आज्ञा छे, पवित्र कूल मा पवित्र माता पिता ने त्यां तमे बधा जन्मने धारण करो। तमारी साथे हूँ पण आवीश। आ दुर्वासाना साप ने मैं पण स्वीकार्यो छे। हूँ पण पृथ्वी पर प्रगट थईश। दुर्वासानो साप छे, कलियुगनो प्रभाव छे, अधर्मथी असुरोथी तमे पीड़ाने पामशो, पण तमारी साथे हूँ छू, माटे हूँ तमने पीड़ाथी असुरोथी अधर्मियोथी मुक्त करीश अने मारी मूर्तिना महासुखने आपीश। भगवानना आश्वासन वचनोने सांभळीने बधा मुनियो संतुष्ट थया छे, जन्म धारण करवानी तैयारी करी छे। परंतु आ वात वायु वेगे चारे बाजु फैलाणी छे। सुव्रत मुनि कहे छे, हे राजन, असुर कुल मां जन्मेला तमाम दानवो छे, दैत्यो छे, यक्ष छे, राक्षसो छे, आ बधाने आ वातनी जाण थई। जाण थतानी साथे तात्कालिक बधा भेगा थया। अने आम पण तमे जाणो छो, देवो करता दानवोनु जोर वधारे छे। जे सर्जन करे छे એ દેવો છે, ભગવાનની વિભૂતિ છે, અને જે વિનાશનું કામ કરે છે દાનવો છે। ટ્વિન ટાવર બનાવવા હોય તો વાર લાગે, પણ તોડવા હોય તો? વિનાશ કરવો, કોઈ કાર્યને તોડી નાખવું,
આ સજ્જનનું, સારા ભગવાનના ભક્તનું, સંતનું કાર્ય નથી. અસુરો ભેગા થયા છે, જાગી ગયા છે કે પૃથ્વી ઉપર ભગવાન પધારે, ધર્મદેવ પધારે, મૂર્તિ દેવી પધારે અને આપણા કુળનો સંહાર કરે, એ પહેલા આપણે તૈયાર થાવ અને કોઈ પણ રીતે આ એક એકને પકડી પકડીને, ધર્માત્મા જેટલા હોય, સજ્જનો જેટલા હોય એને પકડી પકડીને દુઃખ આપવું છે. અસુરોએ મિટિંગ કરી અને મિટિંગમાં જે ચર્ચા કરે છે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પણ નોંધ લીધી. એક કહે થાવું તેની માતરે નિત્ય શીખવું પાપની વાત રે. એક કહે થાવું તેની માતરે રોજ શીખવું પાપની વાત રે. જગતમાં આવી માં પણ હોય છે ઘણી, તો સમજી લેવું આ ભક્ત ચિંતામણીના શબ્દો સાર્થક થયા. એક કહે થાવું તેની માતરે નિત્ય શીખવું પાપની વાત રે. એક કહે થાવું તેની માતરે નિત્ય શીખવું પાપની વાત રે. એક કહે થાવું તેની માતરે નાકો કહે થાવો તેની માસે રે નાખો મોહને માયાની ફાસે રે. નાખો ધર્મને માયામાં ફાસે રે. એક કહે થાવો તેની માતરે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે અસુરોએ સભા કરી, બોલો શું કરશું, પૃથ્વી ઉપર આપણો કાળ આવી રહ્યો છે, આ બધા પ્રગટ થવાના છે, અસુર કુળનું નિકંદન નીકળવાનું છે, બોલો શું કરશો, વિચારો છો શું. પણ ત્યાં કહેવાય છે, ગુરુજી પણ ખૂબ સરસ રમૂજમાં આ કથા કરે કે સૌથી પહેલા અસુરોમાં જે અસુરાણી હોય, અસુર પત્નીઓ હોય, સ્ત્રીઓ ઊભી થઈ કે હું પૃથ્વી ઉપર જઈશ અને સ્ત્રીનો દેહ ધારણ કરીશ અને આવા સજ્જનો જ્યાં જન્મવાના હોય એની માં બની અને જન્મથી જ એને પાપની વાત શીખવાડીશ. વિચારો તમે, સ્ત્રી એટલે શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રદ્ધા જો યોગ્ય જગ્યાએ હોય ને તો તારનારી બને અને એ જ શ્રદ્ધા અયોગ્ય જગ્યાએ થાય ને તો મારનારી બને. આપણા જેવા કોઈક ભાગ્યશાળી હોય કે આ પુરુષોત્તમ નારાયણના ચરણોમાં અને આવા સદગુરુના ચરણોમાં બેઠા છીએ, આપણે ભાગ્યશાળી છીએ. આપણા સંતો દ્રષ્ટાંત આપે, વહાણ નાવ બે પ્રકારના, એક કાગળનું હોય અને એક કાષ્ઠનું હોય. કાગળનું નાવ એ તરે ખરું તારે નહીં, પણ કાષ્ઠ એટલે લાકડાનું નાવ એવું છે તરે પણ ખરું તારે પણ ખરું. એમ જગતમાં ગુરુ ઘણા હોય જે પોતે પોતાનું કલ્યાણ કરી શકે એવા હોય, મુમુક્ષુ હોય, સમજુ હોય, ડાયા હોય, પણ કાષ્ઠના નાવ સમાન તરે અને બીજાને તારે એવા સાચા સદગુરુ આપણને મળ્યા છે, એ આપણે મોટા ભાગ્યશાળી છીએ. બાકી તો તમે જુઓ, અસુરોની નારીઓએ પ્રતિજ્ઞા કરી, કોઈ કઈ એની માસી થઈશ અને ગળામાં માયાની ફાંસી નાખીશ. કોઈએ કહ્યું, એમ બોલી અસુરની નારી, કરીએ બહુવિધ વિઘ્ન ભારી, અમે જન્મથી જ એવા વિઘ્નો કરીશું એ ધર્મના માર્ગે ચાલે તો એની રક્ષા કરવા ભગવાન આવશે ને. પછી અસુરોએ પ્રતિજ્ઞા કરી છે, આ બાજુ ભગવાનની આજ્ઞાથી ધર્મદેવ કોઈ સારા કોઈ પવિત્ર કુળની શોધમાં છે. શ્રીમદ સત્સંગી જીવન એમ કહે છે કે સારા માતા પિતાને ત્યાં જન્મ મળ્યો ને એ પણ ભગવાનની ખૂબ મોટી કૃપા છે. તાળીઓથી વધાવો ભક્તો. આજે જ ગુરુજી, અમે શિકાગોના ભક્તો આ વિશે વાત ચાલતી હતી ત્યારે ગુરુજીએ વાત કરી, ભરતભાઈનો દીકરો તેજસ એના માટે વાત ચાલતી હતી ત્યારે, કે આ તેજસ ભાગ્યશાળી છે કે આવા કુળમાં એનો જન્મ થયો. સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો ભિજાયતે, આપણા શાસ્ત્રો પણ કહે છે જેના અનંત જન્મના પુણ્ય હોય
એને જ સારા માતા અને પિતા મળે છે. આ કથામાંથી યાદ રાખજો, માં તમને ભગવાને આપેલી છે અને પત્ની તમારી પસંદગીથી આવેલી છે, માટે ઝઘડો થાય ને તો કોનો નિર્ણય કરજો યાદ રાખજો પાછા. બાકી મોટા ભાગે માતૃકૃપા બોળ હોય, પિતૃ છાયા બોળ હોય, પણ એ પિતૃ છાયા બંગલાની છાયામાં પિતાને ઉભા રહેવાનું સ્થાન ન મળ્યું હોય ક્યારે. ઘરના દરવાજે મારેલા બોળ કરતા આપણા હૃદયમાં રહેલી શ્રદ્ધા અને ભાવના એ મહાન છે. અસુરોએ પ્રતિજ્ઞા કરી છે, અસુરો તો જન્મ લેવા લાગ્યા છે. આ બાજુ પૃથ્વી ઉપર પાપ વધ્યું છે, ધર્મદેવ વિમાસણમાં છે, યોગ્ય માતા પિતા ક્યાં શોધવા. શ્રીમદ સત્સંગી જીવન એમ કહે છે, પવિત્ર કૌશળ દેશ છે, સરયુ ગંગાનો કિનારો છે, અયોધ્યા જેવી નગરી જ્યાં ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા, એની આસપાસનો એ હરિયાળો પ્રદેશ, એમાં એક નાનું એવું ગામ ઇટ્ટાર એનું નામ છે. એ ગામની અંદર લક્ષ્મણ શર્મા ખૂબ સારા પવિત્ર વિદ્વાન થયા, એના પુત્ર વંશીધર, એના પુત્ર વેદમાન, એના પુત્ર કન્હીરામ અને કન્હીરામના પુત્ર બાલ શર્મા, પાંચ પેઢીથી જેના કુળમાં પવિત્રતા હતી. હા, આજે તો ખાલી સકલ જોઈને અક્કલ ગુમાવી દે એની વાત નથી આ. શ્રીમદ સત્સંગી જીવન એમ કહે છે, આજનું ભૌતિક શાસ્ત્ર ડીએનએ માટે પાંચ પેઢીને ચેક કરતી હોય છે. પાંચ કુળ જેના પવિત્ર છે એવા બાળ શર્મા, વેદપાઠી, કર્મકાંડી પવિત્ર બ્રાહ્મણ છે, એમના પત્ની ભાગ્યવતી છે, અને ત્યાં વિક્રમ સંવત 1796 કારતક સુદ એકાદશીનો દિવસ છે, અને એ એકાદશીના દિવસે મહાન પવિત્ર એવા ધર્મદેવ એમણે જન્મ ધારણ કર્યો છે. જન્મતાની સાથેના શરીરમાં એટલી કાંતિ છે, એટલું તેજ છે, તેજને જોઈને માતા પિતાને આનંદ થયો કે આવો તેજસ્વી, આવો ઓજસ્વી બાળક આપણને ભગવાને આપ્યો છે. નક્કી કોઈ મહાન દેવ આપણા ઘરે જન્મ્યા છે. જન્મેલા એ નવશિશુ બાળકનું નામ દેવ શર્મા રાખ્યું છે. ધર્મદેવને આપણે ખૂબ તાળીઓથી વધાવીએ ભક્ત. મૂર્તિ દેવી પણ ભગવાનની આજ્ઞાને શિરે ધારણ કરીને ચારે બાજુ વિચરણ કરે છે, કોઈક એવું યોગ્ય કુળ મળે ત્યાં જન્મ ધારણ કરવા માટે વિચારે છે. એમાં મનોરમા નામની નદી છે, નદીની પાસે મખોડા નામનું તીર્થ છે, જ્યાં અનેક મખ એટલે યજ્ઞ થયા હોવાને કારણે એનું નામ પડ્યું છે મખોડા. આ મખોડા તીર્થની ઉત્તર દિશામાં એક છપ્પયા નામનું ગામ છે, અને આ છપ્પયા ગામમાં ભક્તિદેવીએ વિક્રમ સંવત 1798 કારતક સુદ પૂર્ણિમાના દિવસે જન્મને ધારણ કર્યો છે. ખૂબ તાળીઓથી ભક્તિ દેવીને આપણે વધાવીએ. બોલો, ધર્મ ભક્તિ વાસુદેવની. કૃષ્ણ શર્મા અને ભવાની દેવી જેવા અતિ પવિત્ર વેદશાસ્ત્રને જાણનારા, ધર્મ જેને અતિશય પ્રિય છે એવા પવિત્ર સત્યવાદી વિશુદ્ધાત્મા કુળને વિશે ભક્તિ દેવી પ્રગટ થયા છે. નાની આ બાલિકાને જોઈ માતા પિતાનું મન એમાં સતત પરોવાયેલું રહે છે. ભક્તિ દેવીનું આવું આકર્ષણ છે. જન્મથી એનું નામ બાળા રાખવામાં આવ્યું છે. ચંદ્રની કળા વધે એમાં નાની બાલિકા દિવસે દિવસે વધવા લાગી છે, પણ જન્મતાની સાથે જ એનું જીવન જુદું છે. કહેવાય છે ને, હીરો નાનો હોય કે મોટો હોય, પણ જન્મે ત્યારથી એનો રંગ જુદો હોય, અને કોલસો નાનો હોય કે મોટો હોય, એ જન્મે ત્યારથી એનો રંગ જુદો હોય. વાલા ભક્તો, એટલા આપણે હીરા જેવા છીએ, આપણે કોલસા જેવા નથી, યાદ રાખજો. હા, અરે ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, જગતના કુસંગીઓને ફેલ ફતુર કરતા જોઈ ક્યારે એ બાજુ જવું નહીં, વિચારવું નહીં. સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું, ભરવાડ ઢોરને ચારવા જાય છે, ભૂખ્યા થયેલા ઢોર ઘાસ ખાય છે, એ ઘાસ ખાનારા ઢોરને જોઈને ભૂખ્યો થયેલો ભરવાડ ઘાસ ખાવાની ઈચ્છા પણ નથી કરતો, એને ખબર છે આ બધા ઢોર છે, હું માણસ છું. એમ જગતના કુસંગીઓને ફેલ ફતુર કરતા જોઈ આપણે એટલો વિચાર કરવો, એ કુસંગી છે, આપણે ભગવાન સ્વામી નારાયણના છીએ, આપણે પૂજ્યપાદ ગુરુદેવના છીએ, આટલો સંકલ્પ દ્રઢ રાખીએ આપણે. આ નાની દીકરી બાળા ઠાકોરજીની મૂર્તિ સાથે રમે છે,
ઠાકોરજીનું જીવન બની ગયા છે. આપણે પણ જોઈએ છીએ શ્રીજી મહારાજના સ્વહસ્તે સેવેલા ઠાકોરજી મહારાજ અહીંયા બિરાજમાન છે. વાલા ભક્તો, અમેરિકાના ભક્તો, આપણે ભાગ્યશાળી જે મૂર્તિની સેવા મહારાજે કરી છે, અરે જે મૂર્તિની સેવા મુક્તાનંદ સ્વામીએ કરી છે, પ્રાણની જેમ જે મૂર્તિની સેવા પૂજ્યપાદ ગુરુજી પ્રતિદિન પ્રાતઃ પૂજામાં કરે છે, ઠાકોરજી મહારાજ અહીંયા બિરાજમાન છે. આપણે આ મૂર્તિને આપણું જીવન બનાવી દઈએ, આવા મહાપુરુષોને આપણું જીવન બનાવી દઈએ. આ બાળા ભગવાનમાં ભક્તિવાળી હોવાથી લોકો એને ભક્તિ તરીકે ઓળખવા લાગ્યા. આ બાજુ ધર્મ પણ મોટા થયા છે, ભક્તિદેવી પણ મોટા થયા છે. યોગ્ય વર અને કન્યા એની શોધમાં બંનેના માતા પિતા નીકળ્યા છે. એમાં કહેવાય છે કે ધર્મ અને ભક્તિ એમના લગ્ન થયા છે. આપણે આ કથા થોડી સંક્ષેપમાં એટલી લઈએ છીએ, આપ સર્વે જાણો છો, જેમ હમણાં નિષ્કામ સ્વામીએ કહ્યું કે એવરીડે આપણો હોલ એનો ટાઈમ આપણે એક્સટેન્શન કરીએ જ છીએ, પણ તેમ છતાં સાંજે ઘણો બધો કાર્યક્રમ છે. ધર્મ અને ભક્તિ એના લગ્ન થયા છે, વૈદિક વિધિથી બંનેના લગ્ન સંસ્કાર પૂરા થયા. આ બાજુ છપ્પયામાં બધા ભેગા થયા છે. ભક્તિદેવીના પિતાશ્રીની કૃષ્ણ શર્માની પ્રાર્થનાથી ધર્મદેવ કાયમને માટે ઘર જમાઈ થઈને છપ્પયામાં રહેવા માટે સંમત થયા છે. ધર્મદેવના પિતા બાલ શર્મા એ વિદાય લે છે. ગ્રહસ્થ ભક્તોએ અવશ્યપણે વાંચવા જેવી આ વાત, તમારા સંસારનો રથ કેવો હોય, ગુરુજીએ એટલી અદ્ભુત આ કથા કરી છે. મારી તમને વિનંતી, એકાદ વાર ગુરુજી આ સંપૂર્ણ કથા શ્રીમદ સત્સંગી જીવનની કરી છે, આપણી વેબસાઇટ પર મૂકી છે, તમે સાંભળજો. પતિ અને પત્નીનું જીવન કેવું હોય, બાલ શર્મા વિદાય લે છે. નવપરણેલા દંપતી એવા ધર્મદેવ અને ભક્તિદેવી બંને આશીર્વાદ માટે પગે લાગે છે, બંનેને આશીર્વાદ આપે છે. આશીર્વાદ આપીને પતિના ધર્મ અને પત્નીના ધર્મ કેવા હોય, સંસારમાં જીવન કેવું હોય, એ ધર્મદેવે બાલ શર્માએ અતિ અદ્ભુત વર્ણન કર્યું છે. બંનેને આ રીતે આશીર્વાદ આપી તમે આવી રીતે ધર્મમય જીવન જીવજો. ભક્તિદેવીને પતિવ્રતા ધર્મનો ઉપદેશ આપ્યો છે. પોતાના વહાલા પુત્ર એવા ધર્મદેવ એને પણ નાવ માન્યા ગુણવતી ભાર્યા ધર્મવલ્લભા, ધર્મને વિશે સ્થિર એવી પત્ની, એનું ક્યારે અપમાન ન કરવું, એનું ક્યારે તાડન ન કરવું. પત્ની ઉપર હાથ ઉપાડો એ શાસ્ત્ર પ્રમાણે પણ બહુ મોટો અપરાધ છે, પણ ખબર નહીં ક્યારેક ક્યારેક એવું લાગે, જોકે અમેરિકામાં કાયદા સારા છે એટલે એટલી વાત તો નક્કી, પણ ઇન્ડિયામાં તો વારંવાર સાંભળવા મળે, મારે એટલું નહીં જોડી નાખે હા. પણ હવે જોકે એ વસૂલ કરે છે એવું નથી લાગતું તમને? એક સ્વામીજી કથા કરતા હતા અને કથામાં વારંવાર બોલ્યા કે સ્ત્રી એટલે શક્તિ છે, નારી એ શક્તિનું સ્વરૂપ છે. તો એક પુરુષ ઉભા થઈને બોલ્યા કે તમે ત્રણ વાર બોલ્યા નારી એ શક્તિનું સ્વરૂપ, તો પુરુષ છે એનું સ્વરૂપ છે. ત્યારે મહાત્માએ કહ્યું સહન શક્તિ, પુરુષ એટલે સહન શક્તિ. અને વાત તો એકદમ સાચી જ છે, તમે સંમત છો એવું લાગે છે. પણ શાસ્ત્રમાં જે વાત લખી છે એ કહું છું. ગુરુજીએ આ પતિવ્રતા ધર્મ વિશે ખૂબ સુંદર પ્રકાશ પાડ્યો છે, કથા વાર્તા કરી છે. સમય જતા બાલ શર્માએ વિદાય લીધી છે. આ બાજુ ધર્મ અને ભક્તિનો સંસાર ખૂબ પવિત્ર ચાલતો થયો છે. શ્રીમદ સત્સંગી જીવનની આ અદ્ભુત વાત, જે સ્ત્રીનું નામ બાળા હતું એ બાલાદેવી ભક્તિદેવી તરીકે ઓળખાતા હતા, પણ પોતાના સસરા બાલ શર્મા એના ઉપદેશે કરીને પતિને વિશે પરમેશ્વરની બુદ્ધિથી જોડાયા. પતિને બોલવું ન પડે એવી રીતે અનન્ય ભાવે સેવા કરવા લાગ્યા. આવી રીતે પતિમાં અત્યંત પ્રેમ હોવાને કારણે એમનું નામ પ્રેમવતી એવું પડ્યું. આવી રીતે આદર્શ જીવન જીવી રહ્યા છે.
સમય જતા એક પુત્રનો જન્મ થયો છે. શંકરસણ સમાન એ ગુણવાન છે. શંકરસણ સમાન ગુણવાન હોવાને કારણે રામ પ્રતાપ એવું નામ રાખવામાં આવ્યું છે. ભગવાન શ્રીહરિના જે મોટા ભાઈ થવાના છે એને ખૂબ તાળીઓથી આપણે વધાવીએ. આ મધુર કથા આપણે થોડી સંક્ષેપમાં લઈએ છીએ અને અમેરિકા એટલે સ્પીડનો એકદમ સ્પીડી જમાનો ને. અહીંયા પ્લેનો જાજા ચાલે, હવે અહીંયા ધીરજ તો બહુ ઓછી છે બરાબર. એટલે આપણે આ કથા થોડી ઉતાવળથી લઈએ છીએ કારણ કે મહારાજને આપણે પ્રગટ કરવા છે અને આપણા લોયાધામ પરિવારનો પ્રેમ એવો છે. બાકી ભગવાનને પ્રગટ કરવા હોય તો કેટલા જન્મ તપ કરવું પડે, કેટલી સાધના કરવી પડે, કેટલી પ્રતીક્ષા કરવી પડે. પણ આપણે બધા ભાગ્યશાળી કે મહારાજ ઉતાવળથી આપણા વચ્ચે આવવા ઈચ્છીએ છીએ, હા, એ પણ આપણું સૌભાગ્ય છે. ધર્મભક્તિનો પવિત્ર સંસાર કેટલો અદભુત છે, શ્રીમદ સત્સંગી જીવનમાં એનું વિસ્તારથી વર્ણન છે. ગ્રહસ્થાશ્રમી ભક્તોએ આ પ્રકરણ અવશ્યપણે વાંચવું જોઈએ. સારા સદગુરુ સંત એના મુખે શ્રવણ કરવું જોઈએ. એ વાત નક્કી છે, ભગવાન ઝૂંપડીમાં જન્મતા નથી, ભગવાન કોઈ સંન્યાસીના આશ્રમમાં જન્મતા નથી. શાસ્ત્રમાં ચાર આશ્રમો લખ્યા છે, સંન્યાસ આશ્રમ હોય, વાનપ્રસ્થ આશ્રમ હોય, બ્રહ્મચર્ય આશ્રમ હોય, પણ તેમ છતાં શાસ્ત્ર એમ કહે છે ધન્યો ગ્રહસ્થાશ્રમ. ગ્રહસ્થાશ્રમને એટલા માટે ધન્યવાદ આપ્યા છે કે જ્યારે અતિ પવિત્ર ગ્રહસ્થાશ્રમી જીવન હોય છે ને ત્યારે એ માતા પિતાના ખોળાને ખૂંદવા માટે અનંત કોટી બ્રહ્માંડના ધણીને પણ એ ગ્રહસ્થાશ્રમીને ત્યાં જન્મવું પડે છે. એટલે ગ્રહસ્થ ભક્તો ભાગ્યશાળી છે. આ મહિમા છે. તમારા સંસારને પવિત્ર રાખજો. જ્યારે જ્યારે પૂજ્યપાદ ગુરુજીની અમૃતવાણી આપણે સાંભળીએ છીએ એમની વાણીનો એક જ સૂર છે, ધર્મમય જીવન જીવી અને ભગવાનની ભક્તિ કરીશું ને તો ભગવાનને શોધવા નહીં જવા પડે, પુરુષોત્તમ નારાયણ આપણને શોધતા શોધતા સામે ચાલીને આવશે. પણ બન્યું છે એવું, ધર્મ ને ભક્તિનો પવિત્ર સંસાર જોઈને બીજા બધા માણસોને ઈર્ષ્યા આવી છે. આ સમાજમાં એવું છે, કોઈ કોઈની પ્રગતિને સાખી નથી શકતા. તમારે સાયકલ હોય તો કોઈ કોઈ માથાકૂટ કરવા ન આવે, પણ થોડો બંગલો જો રાતોરાત મોટો થઈ જાય ને તો બાજુવાળા બોલે ખરા, હા, કે કાલે તો અમારી જોડે સાયકલ લઈને ફરતો તો આજે બંગલાવાળો થઈ ગયો. પાછા કે અમને ખબર કેમ બંગલાવાળો થયો, એમનેમ ન થવાય, સીધી આંગળીએ ઘી. ધર્મદેવનો ધર્મમય સંસાર છે. ગામના તમામ માણસોને ખૂબ ભાવ થાય છે. જાજા માણસો જાજી ભેટ સામગ્રી લઈને આવે છે. ધર્મદેવ તો કોઈનું સ્વીકારતા પણ નથી, પણ દ્વેષીલા માણસો આ સહન કરી નથી શક્યા. શાસ્ત્ર તો એટલા માટે કહે છે ખાઈમાં પડેલો માણસ ક્યારેક બહાર નીકળે છે, અદેખાઈમાં પડેલો માણસ ક્યારેય બહાર નીકળતો નથી, ક્યારેય નહીં. આજના માણસની આંખોમાં મોતિયા તો આવે છે, પણ મોતિયા પેલા મોટી આવી જાય છે, કોઈની મોટપ સહન ન કરી શકે, જોઈ જ ન શકે. ધર્મદેવ એના શાંતિમય સત્સંગમય જીવનમાં દ્વેષી માણસોએ ઉપદ્રવ ચાલુ કર્યા છે. ધર્મદેવ પોતાના વતનનું ગામ છપ્પયા એનો ત્યાગ કરી અયોધ્યા આવ્યા છે. અયોધ્યામાં પણ ખૂબ ઉપદ્રવ કર્યો છે. ધર્મદેવ ત્યાં રહી નથી શક્યા. રામ પ્રતાપને ત્યાં એક બાજુ મૂકી ધર્મદેવ અયોધ્યાનો ત્યાગ કરી કાશી ગયા છે. જીવનમાં ક્યારેક દુઃખ આવે ને ત્યારે એટલું યાદ રાખજો, ભગવાનના જે માતા ને પિતા બને એને પણ જો આવા આકાશ જેવા દુઃખ આવતા હોય તો વાલા ભક્તો આપણે તો ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો પ્રમાણે શેરડીનો વચલો ભાગ છે, કઠણ ભાગ તો આ પુરુષોત્તમ નારાયણે પોતા માથે લઈ લીધો, આપને તો વચલો ભાગ આપ્યો છે, વચલો ભાગ. હે, આવી કથા ક્યાંય સાંભળી છે? સરસ મજાનું પકવાન મિષ્ટાન જમી ખુરચી ઉપર પગ હલાવતા હલાવતા બેસી ભાગવતજીમાં સત્સંગ જીવનના મહાત્મ્યમાં કથા કેવી રીતે સાંભળવી? 7 દિવસ કથા ચાલે તે દરમિયાન ઉપવાસ કરવા,
ઉપવાસ ન થાય તો ફળાહાર કરવું, ફળાહાર ન થાય તો બરાબર ઓછું જમવું, એકવાર જમવું. આપણે શું કરીએ છીએ? તપોમય જેનું જીવન છે એને કથા ફળે છે. સ્થિર આસને બેસવું આપણે શું કરીએ છીએ? વાલા સજ્જનો, કઈ વાંધો નહીં, આ તો શ્રીજી મહારાજની રીત છે. આ તો પૂજ્યપાદ ગુરુદેવ જેવા મોટા પુરુષો અક્ષરધામમાંથી રીત લઈને આવ્યા છે. આપણે સવારે વાત કરીને હિંડોળા ખાતે હિંચકાવા છે, દૂધપાક માલપુડા જમાડવા છે અને ડંકો દઈને અક્ષરધામમાં તેડી જવા છે. આ કામ કરવા મહારાજ આવ્યા છે. કળિયુગના માણસો કરી શકે એવી સામાન્ય સાધનાઓ શ્રીજી મહારાજે આપણને બતાવી. 3000 કરતા વધારે ધર્મશાસ્ત્રો હતા, માણસ ક્યાં ગૂંચવાઈ જાય, કયા શાસ્ત્રની વાતને માને કે સ્વીકારે. એટલે તો શ્રીજી મહારાજે એ સાગર એને ગાગરના રૂપમાં, શિક્ષાપત્રના રૂપમાં આપણને આપી દીધો. આજે આપણે કથામાં કેવી સરસ વાત સાંભળી. બસ છેલ્લામાં છેલ્લે સંતના વચને પ્રવૃત્તિ, સંતના વચને નિવૃત્તિ, આટલું શીખી જઈએ ને તો પણ ઘણું છે. ધર્મદેવ અને ભક્તિદેવી કાશીમાં પણ રહી ન શક્યા. એમની આસપાસ માનવ મહેરાવણ ઉભરાવા લાગ્યો. એમની પ્રગતિ, એમની પ્રશંસા અસુરી માણસો સહન ન કરી શક્યા. ઉપદ્રવો ચાલુ કર્યા, ધર્મની વસ્તુઓ લઈ જાય, મૂર્તિ હતી એ પણ લઈ ગયા. ધર્મને ભક્તિ ઉદાસ થયા છે. સત્સંગી જીવન એમ કહે છે, ધર્મ એ પુરુષ છે, એનું હૈયું કઠોર છે, પણ ભક્તિ દેવી કરુણ આક્રંદ કરે છે. આપણને આટલું બધું દુઃખ સાથી. ધર્મદેવ આશ્વાસન આપે છે, કાશી છોડી ભગવાનનું સ્મરણ કરતા કરતા પ્રયાગ તીર્થમાં ગયા છે અને પ્રયાગ તીર્થમાં એક સંતના દર્શન કર્યા છે. અંતરમાં અતિ શાંતિ થઈ છે. દૂરથી જ, દર્શનથી જ નક્કી કરી નાખ્યું છે આ કોઈ સાચા સંત હોવા જોઈએ. નજીક આવી નામ પૂછ્યું છે, નામ સાંભળ્યું છે. એમનું નામ હતું સદગુરુ રામાનંદ સ્વામી. પતિ અને પત્ની બંને પ્રતિજ્ઞા કરે છે આ સંતને આપણે સદગુરુ તરીકે જીવનમાં ધારણ કરવા છે. ગુરુ વિનાનું જીવન સઢ વિનાના નાવ જેવું છે, એને કઈ દિશામાં હંકારીશું? એ ક્યારે બંદર સુધી, એના ડેસ્ટિનેશન સુધી ક્યારે પહોંચશે? પૂજ્યપાદ ગુરુજી આપણી કથામાં પધાર્યા છે, ખૂબ તાળીઓથી વધાવીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તાળી પાડીને પૂજ્યપાદ ગુરુદેવ પધાર્યા છે. આપણે તાળીઓથી ગુરુદેવનું સ્વાગત કરીએ, અભિવાદન કરીએ. એ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, હે રાજન, ભગવાનના માતા પિતા એમણે ગુરુદેવ રામાનંદ સ્વામીના દર્શન કરતાની સાથે એમના અંતરમાં અતિશય શાંતિ થઈ. આ સાચા સંત છે, સદગુરુ તરીકે ધારણ કર્યા છે. ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞાથી, સ્વામીના ઉપદેશ પ્રમાણે ફરીવાર તીર્થયાત્રા કરવા બંને નીકળ્યા છે. આ બાજુ શ્રીમદ સત્સંગી જીવનમાં સદગુરુ રામાનંદ સ્વામી એમનું સંપૂર્ણ જીવન કવન, એની કથા સુવ્રત મુનિએ વર્ણન કરી છે. ગુરુ આજ્ઞાથી ધર્મ અને ભક્તિ આશ્વસ્ત થયા છે. પાછા છપ્પયાપુર પધાર્યા છે. છપ્પયાપુરમાં આવી પોતાના પુત્ર રામ પ્રતાપ એનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો છે. યજ્ઞોપવિત સંસ્કાર કર્યો, પાછા બીજા બધા માણસો એ ધર્મદેવને ખૂબ માન સન્માન આપવા લાગ્યા છે. આ માન સન્માન આસુરી જીવો સહન કરી નથી શક્યા. ધર્મદેવના જીવનમાં ફરીવાર ઉપદ્રવ શરૂ થયો છે.
ફરીવાર ધર્મદેવે છપ્પૈયાનો ત્યાગ કર્યો છે. આ કથા આપણને શીખવાડે છે જીવનમાં દુઃખ આવે ત્યારે ડગી ન જઈએ. આ કથા તમને અને મને સમજાવે છે કે ધર્મદેવ આટલા મોટા મોટા દારૂણ દુઃખ એમાં પણ અડગ રહ્યા એની ધર્મનિષ્ઠામાં, એની ભક્તિ નિષ્ઠામાં. તો એના ઘરે પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના ધણી પ્રગટ થયા. આપણે પણ આવા સમયમાં જો મહારાજને સાથે રાખીશું તો ભગવાન કૃપા કરીને સામેથી પધારશે. છપ્પૈયાનો ત્યાગ કરી વૃંદાવન આવ્યા છે. વૃંદાવનમાં ભક્તિ યજ્ઞ શરૂ કર્યો છે. આ બાજુ બધા સાધુ સંતો જે દુર્વાસાના શાપે કરીને પૃથ્વી ઉપર પ્રગટ થયા છે એ અસુરોથી પીડાતા હતા. પીડાને કારણે બધા જ પછી વૃંદાવનમાં આવ્યા છે, ત્યાં ભક્તિ કરે છે, એકાબીજા ભેગા થયા છે, એકાબીજાની ઓળખાણ થઈ છે અને એવો ભક્તિ યજ્ઞ જામ્યો છે. અને એ વાત પણ નક્કી છે, એકલા આપણે ભજન કરીએ ખૂબ સારી વાત છે, પણ જો સમૂહમાં ભજન કરીએ ને તો એ ભજન અદ્ભુત થાય. હા, મરીચી છે વગેરે અનેક મુનિઓ છે, કોઈ વિષ્ણુ સહસ્ત્ર નામ એનું પુરસ્ચરણ કરે છે, કોઈ વિષ્ણુ ગાયત્રી મંત્ર એનો પાઠ કરે છે, શ્રીમદ ભગવદ્ ગીતા એનું પારાયણ કરે છે, કોઈ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ નારાયણ કવચ એનો પાઠ કરે છે. બધા આ રીતે પાઠ કરે છે અને સાંજે ભેગા થઈ અને ભગવાનની ભક્તિ કરે છે. કોઈ ગીત ગોવિંદમ રાસ પંચાધ્યાયી વગેરે વગેરે પાઠ કરે છે. ભક્તિનો રંગ એવો જામ્યો છે. આમ કરતા કરતા વૈશાખ શુક્લ એકાદશીનો દિવસ છે. આખો દિવસ ભજન કર્યું છે, આખો દિવસ. પવિત્ર એકાદશી છે, રાત પડી રાત્રે જાગરણ કર્યું છે. આટલા બધા ભક્તો મળીને સમૂહમાં એવું ભજન કરે છે, એવું ભજન કરે છે. ભક્તોની ભક્તિના પ્રતાપે નિર્મળ ભક્તિ તો શું ન કરી શકે. કહેવાય છે ને, જ્ઞાનમાં એ તાકાત છે, જ્ઞાન ઉર્ધ્વગતિ કરે છે એટલે આત્મા પરમાત્મા સુધી પહોંચે છે. પણ ભક્તિમાં એ તાકાત છે કે પરમાત્મા પોતાનું ધામ છોડીને ભક્ત સુધી પહોંચે છે, ભૂમિ સુધી આવે છે. આ તાકાત ભક્તિની છે. રાત્રે જાગરણ કરી અખંડ ભગવાનનું ભજન કરે છે અને રાત્રે વૈશાખ શુક્લ એકાદશીની રાત્રે અતિશય તેજ અતિશય પ્રકાશ એમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ દર્શન આપ્યા છે, આશીર્વાદ આપ્યા છે. અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુના આશીર્વાદથી બધા આશ્વસ્ત થયા છે. બધા પાછા પોતપોતાના વતન ગામ જવા માટે નીકળ્યા છે. અશ્વત્થામાનો શાપ થયો છે. ફરીવાર ધર્મદેવ ઉદાસ થયા છે. મારુતિનંદન ભગવાન હનુમાનજી મહારાજ પ્રગટ થયા છે અને કહ્યું છે, અરે ધર્મ, તમે શા માટે મૂંઝાઓ છો? ભગવાન શસ્ત્ર ન ઉપાડે કે ઉપાડે એનાથી શું ફેર પડે છે? આકાશમાં સૂર્ય પ્રગટ થાય અને શસ્ત્ર વિના પણ અંધકારનો સંહાર કરી શકે છે, એવી જ રીતે ભગવાનને અસુરોના સંહાર માટે શસ્ત્રની જરૂર નથી. સંકલ્પ માત્ર કરીને કામ કરી શકે એ પુરુષોત્તમ નારાયણ છે, એને કાર્ય કરવાની જરૂર નથી. ધર્મદેવ છપ્પૈયા આવ્યા છે, ભગવાનની કૃપા થઈ છે. જે શત્રુ હતા એ મિત્ર થયા છે, જે વસ્તુ ચોરી ગયા હતા એ પાછા મૂકી ગયા છે, જે વસ્તુ લૂંટી જતા હતા એ માફી માગવા આવ્યા છે. ધર્મના દુશ્મન એ ધર્મના મિત્ર થયા છે. ગામમાં હવે ધર્મદેવ એ હરિ એટલે ભગવાન, એનો પ્રસાદ એટલે કૃપા થવાને કારણે હરિપ્રસાદ તરીકે ઓળખીતા થયા છે. હવે બધા હરિપ્રસાદ પાંડે કહીને સંબોધે છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, હરિપ્રસાદ પાંડે અખંડ ભગવાનને સાથે રાખી ધર્મમય જીવન જીવી રહ્યા છે. આમ સમય જતા સમય વિક્રમ સંવત 1837ની સાલ શરૂ થઈ છે. આ મંગલ અવસર છે. હા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી આવો તાળી પાડીને પુરુષોત્તમ નારાયણના પ્રાગટ્ય તરફ આપણે આગળ વધીએ. વિક્રમ સંવત 1837ની સાલ બેસી ગઈ. યોગ્ય સમયે યોગ્ય કાળમાં યોગ્ય મુહૂર્તમાં સપ્તમી જીવનમાં મુહૂર્ત લખ્યા છે. પુરુષોત્તમ નારાયણને સંભાળી ધર્મદેવે પુરુષોત્તમનું ધ્યાન કર્યું છે. ભક્તિદેવી ઋતુકાળને પ્રાપ્ત થયા છે. ધર્મદેવ થકી ગર્ભ આરોપિત થયો છે. આ લૌકિક કથા છે,
પુરુષોત્તમ નારાયણ તો એમની દિવ્ય લીલાથી પ્રગટ થાય છે, પણ તેમ છતાં લોકની રીત પ્રમાણે સુવ્રત મુનિ કહે છે, માતા ભક્તિ દેવી એના શરીરનું તેજ દિવસે દિવસે એવું વધવા લાગ્યું. કેવું વધવા લાગ્યું? મા દેવહૂતિની જેમ ભક્તિ દેવી શોભવા લાગ્યા. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી. તાળી પાડીને ચાલો આપણે આવો માતા ભક્તિની સાથે, પિતા ધર્મદેવની સાથે આપણે પણ આજે છપ્પયા ધામમાં પહોંચી જઈએ. છપ્પયાની ધરતી ભાગ્યશાળી છે. સવારની કથામાં પૂજ્યપાદ ગુરુજીએ વર્ણન કર્યું હતું, જીવનમાં એકવાર ભગવાનની કૃપા થાય તો અવશ્યપણે આ છપ્પયાની ધરતીના દર્શન કરીએ. સાચતમ જગદાધારમ નારાયણમ અધીશ્વરમ. જગતના આધાર, જગતના અધીશ્વર એવા નારાયણ ભક્તિદેવીના ઉદરમાં પ્રવેશ પામ્યા છે, એટલે ભક્તિદેવીનું તેજ વધવા લાગ્યું છે. ગર્ભે દધાના સહસા બભુવેન્દુ સમદ્યુતિ, બભુવેન્દુ સમદ્યુતિ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. ભક્તિદેવીની કાંતિ વિશે સત્સંગી જીવનમાં અદભુત લખાયું. ભક્તેરંગા તદાનીમ સકલતમ ભૃતામ અંતરાણામ ઘનાનામ. આકાશમાંથી સૂર્ય જેમ કિરણોને છોડતો હોય, આવી કિરણો ભક્તિદેવીના શરીરમાંથી નીકળવા લાગી. જેના મનમાં, જેના તનમાં પુરુષોત્તમ નારાયણ આવે, એને લાખ લાખ વાર તાળીઓથી વધાવીએ, એના શરીરમાંથી તો તેજ તેજ ને તેજ નીકળે. સાચું તેજ ભક્તિનું છે, સાચું નૂર ભક્તિમાં છે. ભાઈ, આ તો ભક્તિની અધિષ્ઠાત્રી દેવી છે, માં ભક્તિ છે. પુરુષોત્તમ નારાયણ જેને માં તરીકે પસંદ કરે પાત્ર તેવું હોય. આ બાજુ દેવતાઓ આતુરતાથી રાહ જુએ છે, પુરુષોત્તમ નારાયણ જલ્દી પ્રગટ થાય તો સારું. એક પછી એક મહિનો પસાર થઈ રહ્યો છે. કારતક, માગસર, પોષ, તાળી પાડો, જલ્દી બોલો. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. દેવતાએ પરમાત્માની સ્તુતિ કરી છે. હે પ્રભુ, આપ જલ્દી પ્રગટ થાઓ. નમસ્તે જહ તેજ પરમ મહસે સ્પૃષ્ટ તમસે નમો માયા માયા પર પુરુષ સિંચિત્યવપુષે. હે પુરુષોત્તમ નારાયણ, આપ માયાતીત છો, આપ માયાધીશ છો. એવા પરમ તેજસ્વી હે પુરુષોત્તમ નારાયણ, આપને અમે વંદન કરીએ છીએ. આપ જલ્દી પ્રગટ થાઓ, આ પૃથ્વીના ભારને હરો. દેવો આવી રીતે સ્તુતિ કરે છે. ચૈત્ર મહિનો બેઠો છે ભાઈ. હા, એક પછી એક દિવસ પડવો, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ અને નવમીનો દિવસ આજે ભાઈ આવ્યો છે. હા, આકાશમાં આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે આ પૃથ્વીની કાંતિ, આજે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, પાંચે પાંચ તત્વ કે દિવ્ય બન્યા છે. આજે આખી પૃથ્વી નૃત્ય કરતી હોય એવું લાગે છે, એવું દિવ્ય વાતાવરણ થયું છે. આજે સ્વર્ગના દેવો પણ આકાશમાં વિમાન લઈને છવાઈ ગયા છે. આજે ધરતીમાં કંઈક દિવ્ય વાતાવરણ જોઈને સ્વર્ગના દેવો પણ ખેંચાઈ આવ્યા છે. વિક્રમ સંવત 1837 ચૈત્ર શુક્લ નવમી તિથિ છે. વિરોધકૃત નામનું સંવત્સર છે. ઉત્તરાયણમાં સૂર્યનો પ્રવેશ થઈ ચૂક્યો છે. વસંત ઋતુ છે, સુકર્મ યોગ છે. આવા પવિત્ર માંગલિક સમયને વિશે નવમીના દિવસે આજે આકાશમાંથી સૂર્ય ખસતો નથી. સૂર્યને એમ થાય છે આજે આ મંગલ ઘડીના મારે દર્શન કરવા છે, પણ આજે સૂર્યને ચંદ્રની વચ્ચે કંઈક હરીફાઈ ચાલી છે. હા, અને આ કેવો સંયોગ કહેવાય, છપ્પયા ધામની કથા અને અમેરિકા લોયા ધામમાં થાય. આ તો આપણે ભાગ્યશાળી છીએ, આ સંયોગની વાત છે ભાઈ. એ સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. અસુરોને અપશુકન થયા છે, સંતો ભક્તોને સુકન થયા છે, અનેક પ્રકારના સુકન થયા છે.
देवताओ दुंदुभी नो नाद करवा लाग्या छे, आकाश में गंधर्वो नृत्य करवा लाग्या छे, चारे बाजू वनवल्लीओ आज नृत्य कर रही छे, स्वर्गनी अप्सराओ पण आकाश में आवी नृत्य करे छे, त्रणे त्रण लोक में स्वर्ग में पृथ्वी पर ने पाताल में मंगल ध्वनि प्रसरायो छे। आज छप्पयानी धरती पर कई अपार दिव्य आनंद प्रगट थवानो छे। स्वर्गना देवो नंदनवनना पुष्पो लईने विमान साथे आकाश में छवाया छे। साधु संतो आंख बंद करे मन निर्मल अने निर्मल मन में पुरुषोत्तम नारायण की मूर्ति नो प्रकाश देखावा लाग्यो छे। ब्राह्मणों यज्ञ कुंडना अग्नि निर्धूम बनया छे। आकाश में वादल देखाता नथी, आकाश पण वादल रहित निर्मल थयुं छे। सरोवरना जल निर्मल बनया छे। आवी रीते चारे बाजू आनंद आनंद थयो छे। अने आवा मंगलमय वातावरण में भाई आकाश माथी धीरे धीरे सूर्य उतरतो थयो छे अने रात ढळी छे। चंद्र आव्यो छे, आजे चंद्र भाग्यशाळी छे, आजे चंद्र छे नवमीनो, पण पूर्णिमाना चंद्र ने लज्जित करे एटलो तेजस्वी सूर्य आकाश में उग्यो छे। भाई आ आवी नवमी क्यारे आवी नहीं होय, आवी नोम आकाश में आवी छे। स्वामी नारायण स्वामी नारायण राजा ने कहे छे, राजन रात्रे दस अने दस घड़ी नो समय थयो छे अने धर्मदेवना आंगणे माता भक्तिदेवी ने कुखे अनंत कोटि ब्रह्मांडना धणी पुरुषोत्तम नारायण एक बाळकना रूपे प्रगट थया छे। बोलो बाल प्रभु घनश्याम महाराज ने, बोलो घनश्याम महाराज ने जय। अने आ बाजू नारियो दौड़ता दौड़ता आया छे। धर्मदेव ने समाचार आपे छे, धर्म धर्म शू आज धर्म के यहां लालो भयो है। धर्मदेव एटला राजी थया छे, आखा छप्पया गामना नरनारियो दौड़ता दौड़ता धर्म ने वधाई आपवा आया छे। ए धर्म घेरा नंद भयो जय बोलो घनश्याम के, धर्म घेरा नंद भयो जय बोलो घनश्याम की, धर्म घेरा नंद भयो जय बोलो घनश्याम के, धर्म घेरा नंद भयो आओ आओ जय बोलो घनश्याम के, जय बोलो घनश्याम के, जय बोलो घनश्याम के, जय बोलो घनश्याम के। छप्पैया में हा हा छप्पैया में लालो भयो जय बोलो घनश्याम के, छप्पैया में आजे भाई नाचवू पड़े बधाने बधा, छप्पैया में लालो भयो जय बोलो घनश्याम के, छप्पैया में लालो भयो जय बोलो घनश्याम के, भक्त के आनंद भयो जय बोलो घनश्याम के, भक्ति को लालो भयो जय बोलो घनश्याम के, भक्त के आनंद भयो भयो जय बोलो घनश्याम के, छप्पैया में लालो भयो जय बोलो घनश्याम के, ए लोया धाम में आनंद भयो जय बोलो घनश्याम के, लोया धाम में आनंद भयो जय बोलो घनश्याम के, भक्तों के भगवान भयो जय बोलो घनश्याम के, भक्तों के भगवान भयो जय बोलो घनश्याम के, संतों के भगवान भयो जय बोलो घनश्याम के, संतों के भगवान भयो जय बोलो घनश्याम के।
आनंद भयो जय बोलो घनश्याम के नंद घेरा आनंद भयो जय बोलो घनश्याम की ये धर्म घेरा आनंद भयो जय बोलो घनश्याम के धर्म घेरा आनंद भयो जय बोलो घनश्याम की हरे हरे बाद गुरुदेव पधारी रहा है अपनी साथ खूब खूब तालियों की बधाई नीचे गोल राउंड थी जाए बार सारू भक्त जो थतु नीचे त्या एटला भले भीड़ में थी जाए नीचे राउंड कर दो थोड़ो रात जेव जाने तो उगाड़ो उगाड़ो हेलो गावे ने माता हरि ने झुलावे 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 धर्म ने द्वार झूले पारणिए धर्म कुमार भीड़ माती से आज धर्म ने द्वार झूले पारणिए धर्म कुमार धर्म कुमार मारा है डाना हार झूले पारणिए धर्म कुमार चल भाई
સુગર ભાવા ભક્તિ નો લાલ હરિ કૃષ્ણ કૃપા પૂજ્ય પારણી નાચો નાચો પારણીએ ભક્તિ નોલા દેખજું બડ ભાગલા કોટ સરસ નવલ પાર અંતર અનુરાગ જાય હરે સુખધામ નામ સાબરે ગુમાની જય સુંદર સુખધામ નામ સાબરે ગુમાની મને પ્યારે રાંગ યતિ ઉમાંગ પાવે ગુલભન છબી અધિક શોભ સિદ્ધ ચાલ મન દેત શોભ નિર્ખત ગુર મિટત ક્ષોભ લોભ આદિ ગ્લાની હે જય જય ઘન શ્યામ શ્યામ અંબુજ દ્રગ કૃત ભુધામ સુંદર સુખ ધામ નામ સાવરે ગુમાની જય સુંદર સુખ ધામ નામ સાવરે ગુમાની છંદ બોલજો જય જય મહારાજા ગરીબ નિવાજા સમાજા પદ સેવે પદ સેવે ધારી સુધી અકારી કીર્તિ ઉચારી અદ દેવે ઇતિ નિજ સતા વિસ્તારી
कन्हैया वेद बलिदात मैया नृतरैया महात भैया फरे फरे जय रमण राधा मित्र माधा हरण बाधा श्री हरि रे धीरे हरण बाधा श्री हरे जय जय सुखधामा निर्मल नामा श्री घन श्यामा शोभन जय जय वृषलाला जय जय वृषलाला मोक्षकमाला कृष्ण कृपाला सुखकारे जय नर तनुधारे रे स्विहारे अज अविकारे असुरारे रे जय अज अविकारे असुरारे